નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રિપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી, ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી, અનંત લંબાઈના તાર માટે. ચાલો, આ આખો તાર છે ને અનંત લંબાઈનો છે, ઉપર અનંત છે, નીચે અનંત છે. એ તારથી પી બિંદુએ આપણે ક્ષેત્ર મેળવવાનું છે. તો હું એમ કહું છું કે અનંત લંબાઈનો હોય તો આ છેડો આમ અનંત હોય તો આઈ અનંત થાય, તો આઈ 90 થાય અને આઈ 90 થાય. તો અનંત લંબાઈ માટે શું કહેવાય? તો અહીંયા તો બાયો સાવરના નિયમ મુજબ સૂત્ર શું છે બોલો? મ્યુ ઝીરો આઈ છેદમાં 4π વાય સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. ક્લિયર? હવે અનંત લંબાઈ માટે થીટા 1 બરાબર થીટા 2 બરાબર 90, તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરોના છેદમાં 4π આઈ વાય સાઇન નાઇન્ટી બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ 4π વાય 1 + 1 મ્યુ ઝીરો આઈ છેદમાં 4π વાય ઇન્ટુ 2 જાય. તો અહીંયા જવાબ આવશે બી ઇઝ ઇક્વલ ટુ ઇમ્પ્લાઇઝ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ છેદમાં 2π વાય. આવી ગયું? બે છેડા અનંત હોય તો અનંત લંબાઈ માટે આ સૂત્ર બાયો સાવરના નિયમની મદદથી. રેડી, બાયો સાવરના નિયમની મદદથી મ્યુ ઝીરો આઈના છેદમાં 2π વાય. આવી ગયું? સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો બી ઇઝ ઇક્વલ ટુ તમે દર્શાવી શકો મ્યુ ઝીરોના છેદમાં 2π આઈના છેદમાં વાય એન કેરેટ, જે દિશામાં હોય એ દિશામાંનો એકમ સદિશ. ખ્યાલ આવ્યો? અને આના ઉપરથી અનંત લંબાઈનું ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ બાયો સાવરના નિયમની મદદથી જ્યારે તારની લંબાઈ બે બાજુ અનંત હોય ત્યારે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો આઈના છેદમાં 2π વાય, આ વાય છે એ આ અંતર છે. તમે આની જગ્યાએ આર લ્યો તો અહીં આવશે મ્યુ ઝીરો આઈના છેદમાં 2π આર. તમે આ અંતર એક્સ લ્યો તો અહીં આવે મ્યુ ઝીરો આઈના છેદમાં 2π એક્સ. અહીંયા તમે અંતર ડી લ્યો તો મ્યુ ઝીરો આઈના છેદમાં 2π ડી. ક્લિયર? એ વાય અંતર છે, લંબ દ્વિભાજક જ્યાંથી જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું હોય એનું અંતર. તો અનંત લંબાઈના તાર માટે પણ આવી ગયું, કારણ કે બે છેડા અનંત બનશે તો બિંદુને અનુલક્ષીને મેક્સિમમ ખૂણા કેટલા બને? 90 બને. ઇટ્સ ક્લિયર? ચાલો આગળ વધીએ આવા જ કંઈક ટોપિક સાથે, અર્ધ અનંત લંબાઈના તાર દ્વારા. ચાલો, આ જે તાર છે ને અર્ધ અનંત લંબાઈનો, એટલે કે આ છેડો અનંત છે અને આ છેડો સીમિત છે. તો અહીંયા જો આને અનુલક્ષીને અહીં બનતો ખૂણો થીટા 1 એ 0 આવે, પણ બીજા છેડાને અનુલક્ષીને બનતો ખૂણો કેટલો આવે? 90. એટલે આના પરથી કહી શકાય કે અર્ધ અનંત લંબાઈ માટે થીટા 1, તમે આમાં બે વસ્તુ લીધું છે, આને થીટા 1 લીધું છે, ચાલે કોઈ પ્રોબ્લેમ નહીં. ચાલો, થીટા 1 90 અને થીટા 2 0. તો તમે એક ખૂણો અનંતને અનુલક્ષીને જે ખૂણો બને 90 અનંત માટે, અને અહીંયા આ જ છેડાને અનુલક્ષીને એ ખૂણો એક જ દિશામાં જ, એટલે થીટા 0. તો આ બે આવી ગયું. તો હવે તમે આ અત્યારે ભૂલી જાઓ, બાયો સાવરના નિયમ અનુસાર શું કહી શકાય બોલો? હવે થીટા 1 બરાબર તમારી પાસે 90 છે, ચાલો, અને થીટા 2 કેટલું છે? 0 છે ને. તો બાયો સાવરના નિયમ મુજબ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ 4π વાય સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. ક્લિયર? ચાલો, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ છેદમાં 4π વાય સાઇન 90 પ્લસ સાઇન 0. રેડી? તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ છેદમાં 4π વાય સાઇન 90 એટલે 1, સાઇન 0 એટલે 0, 0 પ્લસ 1 એટલે 1. તો બી ઇઝ ઇક્વલ ટુ આવશે મ્યુ ઝીરો આઈ છેદમાં 4π વાય. તો આ અર્ધ અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે આવી ગયું. રેડી, બાયો સાવરના નિયમનો ઉપયોગ કરી, કારણ કે અર્ધ અનંત લંબાઈનો હોય ત્યારે એક છેડાને અનુલક્ષીને બનતો ખૂણો 90 અને બીજા છેડાને અનુલક્ષીને બનતો ખૂણો 0, એક જ દિશામાં છે એટલે 0 થાય. રાઈટ? તો આવી ગયું, અર્ધ અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સેમ એમ તારની બહાર અક્ષ પરના બિંદુએ, આ તારની ઉપરના બિંદુએ તો 0 થાય, અક્ષ પરનું બિંદુ છે તો એને અનુલક્ષીને ખૂણો થીટા 1 અને થીટા 2 શું થાય? 0. તો અક્ષ પર બંને 0 થાય. તો 0 0 0 બરાબર ને? 0 0 0 તો બી 0 થાય ને, કારણ કે આઈ 0 ને આઈ 0.
તો આખું જીરો થઈ ગયું, જીરો ગુણ્યા કરો એટલે જીરો, તો બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. એટલે તારની તાર પરના બિંદુએ કે તારની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે, શૂન્ય હોય છે. ઇઝ ક્લિયર? ઓકે, જે અહીંયા તમને અહીંયા દર્શાવ્યું છે. ચાલો, તો આ પણ મુદ્દો ક્લિયર થઈ ગયો તમારો, અર્ધનંત લંબાઈના તાર માટે અને તારની બહાર અક્ષ પરના બિંદુ માટે. આગળ વધીએ. નેક્સ્ટ, એ બાજુવાળા ચોરસ અહીં એક આડ નાખો. ચોરસ વિદ્યુત ભારિત વાહકના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર. જો આ ચોરસ છે ને, એમાં પણ બધા સીમિત લંબાઈના તાર છે. આ એક તાર, રેડી ને, આ બીજો તાર, અહીંથી આ ત્રીજો તાર અને ચોથો તાર. આ તમે લઈ લ્યો એ બી સી અને ડી, આ ચાર તાર છે. તો આ સીમિત લંબાઈના તારથી, ચાલો પહેલા એ બી તાર છે, તો એ બી તારથી વાય અંતરે, રાઈટ, તમારે અહીં ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. ઓકે, હવે આ બે ત્રિકોણ છે એટલે આખો આખો બે વચ્ચેનો 90, એટલે આઈ 45 અને આઈ કેટલો થાય 45. રેડી? ચાલો, ક્લિયર? આખી બાજુનું અંતર એ છે, તો આ એ બાય ટુ થાય અહીંથી, આઈ એ બાય ટુ થાય. ક્લિયર? ચાલો, આ વાય છે. તો આ જે તાર દ્વારા છે એ ઓ પાસ ચુંબકીય ક્ષેત્ર મેળવી લઈએ એકવાર, પછી એવા કેટલા ભાગ પડે? પછી આ તાર દ્વારા આમ પડે આ ભાગ, પછી આ તાર દ્વારા પડે આ ભાગ અને આ તાર, ટોટલ ચાર ભાગ થઈ ગયા ને. એક ભાગ મેં દ્વારા મેળવી લઈએ અને ગુણ્યા ચાર કરી નાખીએ તો આવી જાય. તો આપણે પેલા આકૃતિની ભૂમિતિ પરથી, આકૃતિની ભૂમિતિ પરથી હું આને 10 45 લઉં છું. 10 45 બરાબર શું થાય? સામેની બાજુ એટલે એ બાય ટુ, રેડી, છેદમાં પાસેની બાજુ એટલે વાય. 10 45 એટલે એક, 10 45 એટલે એક ને, તો આના ઉપરથી વાય બરાબર શું થાય? વાય બરાબર એ બાય ટુ. ચાલો, આ તો ક્લિયર થઈ ગયું એ બાય ટુ. ઓકે, હવે આપણે ચાલો આ તાર દ્વારા અહીંયા મેળવીએ બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીને. તો હવે ધ્યાન આપજો, આકૃતિ પરથી એ બી કહી દે, આકૃતિ પરથી થીટા 1 થીટા 2 કેટલો છે? 45. માટે હવે બાયો સાવરના નિયમ મુજબ એ બી તાર વડે પી પાસે ક્ષેત્ર, બરાબર ને, બી વન, એને બી વન કહ્યું, ચાલો, મ્યુ ઝીરો ના છેદમાં 4π, મ્યુ ઝીરો આઈ ના છેદમાં 4π y, સાઇન થીટા 1 + સાઇન થીટા 2. ક્લિયર? ચાલો, થીટા 1 અને થીટા 2 45 છે ને, વાયની જગ્યાએ એ બાય 2 મૂકો. ચાલો, તો બી વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ છેદમાં 4π, વાયની જગ્યાએ એ બાય 2 સાઇન 45 + સાઇન 45. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સાઇન 45 એટલે 1/√2 ને, સાઇન 45 ની વેલ્યુ શું? 1/√2. ક્લિયર? તો બી વન ઇઝ ઇક્વલ ટુ અહીં 2 ઉડી જશે એટલે અહીં 2 વધશે, તો મ્યુ ઝીરો આઈ છેદમાં 2π એ 1/√2 + 1/√2. આનું સાદું રૂપ જ મેળવી લઈએ, મ્યુ ઝીરો આઈ છેદમાં 2π એ અહીંયા 2√2, રાઈટ, તો બી વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ છેદમાં 2π એ 2√2 એટલે 2 થાય, છેદમાં 2√2. ચાલો, 2√2 કેન્સલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, એટલે આ 2√2 આવશે. ઓકે, તો અહીં શું મળશે તમને? ચાલો, તો બી વન ઇઝ ઇક્વલ ટુ 2√2 મ્યુ ઝીરો આઈ ડિવાઈડ બાય 2π a. આવી ગયું? ચાલો, આ એક તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એક ભાગ, તો આવા કેટલા ભાગ છે? ચાર ભાગ છે ને. તો સમગ્ર ચોરસ દ્વારા, હવે સમગ્ર ચોરસ દ્વારા કેન્દ્ર પર કુલ ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ, બોલો, બી વન + બી ટુ + બી થ્રી + બી ફોર, હે ને, ચારેય ભાગ દ્વારા આવે ને. ચાલો, આ ભાગ દ્વારા બી વન, આ ભાગ દ્વારા બી ટુ, બી થ્રી ને બી ફોર. ક્લિયર? ચાલો, પરંતુ આ બધા સરખા છે,
તો આના પરથી કહી શકીએ કે b is equal to 4b1, હે ને, કેમ? તો કે b1 બરાબર b2 બરાબર b3 બરાબર b4, ચારે ભાગ દ્વારા સરખું જ મળવાનું છે. એટલે 4b1 તો મૂકી દો, ચાલો b બરાબર 4b1 root 2 mu 0 i છેદમાં 2 pi a, ચાલો 2 2 કેન્સલ કરી નાખીએ, ક્લિયર? તો b આવશે 2 root 2 mu 0 i છેદમાં pi a. તો આવી ગયું વિદ્યાર્થી મિત્રો ચોરસ દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, ક્લિયર? 2 root 2 mu 0 i ના છેદમાં pi a, તમને ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આ શોર્ટકટ? હવે તમે આમાં સાદું રૂપ આપીને ગમે તે રીતના મ્યુ ઝીરો અપોન ફોર પાઈ એમણમ રાખવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, તો અલગ થઈ જાય, ક્લિયર? તો આવી ગયું ચોરસના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચાલો આવું જ એક બીજું જોઈએ ત્રિકોણના, તો આ બધા સમજાઈ ગયું, સેમ આવું જ ત્રિકોણના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચાલો જોઈએ નેક્સ્ટ પોઈન્ટ છે ને, એલ લંબાઈના બાજુવાળા ત્રિકોણ, ચાલો આ એ આપી દો, આ બી આપો ને આ સી આપો, છે ત્રિકોણ, આ બાજુની લંબાઈ છે એલ, ઓકે, આ બધા તાર છે, આ તારમાંથી વહેતો પ્રવાહ આવી છે એવું માની લો, આ તારથી વાય અંતરે ઓ પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, ક્લિયર? આ વાય અંતર લઈ લીધું મેં, એલ બાજુ સમબાજુ ત્રિકોણ છે એટલે આ સિમ્પલ વાત છે, આ સાઈઠ નો થાય, આ સાઈઠ નો થાય, આ નાઇન્ટી થાય, ના ત્રીસ નો થાય, સમબાજુ ત્રિકોણ છે એટલે, ઓકે. ચાલો એલ છે તો અહીંથી અડધું અંતર કેટલું થાય, એલ બાય ટુ થાય, અંતર થાય એલ બાય ટુ, ક્લિયર? ચાલો તો આપણે એ ભાઈ મેળવી લઈએ અને પછી આપણે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરીએ. પેલા આકૃતિની ભૂમિતિ પરથી, આકૃતિની ભૂમિતિ પરથી, ચાલો ટેન સાઈઠ, ટેન સાઈઠ બરાબર શું થાય, સામેની બાજુ એટલે એલ બાય ટુ ઇન્ટુ વાય, ટેન સાઈઠ એટલે રૂટ થ્રી, ટેન સાઈઠ એટલે રૂટ થ્રી થઈને ચેક કરી લઈએ, સાઈન સાઈઠ છેદમાં કોસ સાઈન, સાઈન સાઈઠ એટલે રૂટ થ્રી બાય ટુ ઇન્ટુ વન બાય ટુ એટલે રૂટ થ્રી, યસ, રેડી? એટલે વાય બરાબર આના ઉપરથી શું મળશે તમને, વાય બરાબર એલ ના છેદમાં ટુ રૂટ થ્રી, ચાલો આ વાય આવી ગયું, ક્લિયર? હવે અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આ સમબાજુ એક ભાગ થયો, આવો જ બીજો ભાગ આમ થશે, આ બાજુ આ ત્રીજો, રેડી? તો ટોટલ ત્રણ છે, ત્રણ બાજુ છે, ત્રણ તાર છે, એના દ્વારા એક તાર દ્વારા મેળવી લઈએ, એને ગુણ્યા થ્રી કરી નાખીએ એટલે આવી જશે. તો હવે આપણે આકૃતિની ભૂમિતિ પરથી, આકૃતિ પરથી થીટા વન બરાબર થીટા ટુ બરાબર કેટલો છે, 60, ક્લિયર? માટે હવે બાયો સાવર્ટના નિયમ મુજબ આ તાર એબી તાર દ્વારા, એબી તાર વડે ઓ પાસે ક્ષેત્ર, એને બી વન કહે, ચાલો બી વન ઇઝ ઇક્વલ ટુ શું થશે, મ્યુ ઝીરો ના છેદમાં ફોર પાય, મ્યુ ઝીરો આઈ ના છેદમાં ફોર પાય વાય સાઈન થીટા વન પ્લસ સાઈન થીટા ટુ, ક્લિયર? ચાલો કિંમત મૂકી દો, તો બી વન બરાબર મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાય ઇન્ટુ વાય, વાય એટલે એલ ના છેદમાં ટુ રૂટ થ્રી, આવી ગયું, ઓકે, સાઈન સિક્સટી પ્લસ સાઈન સિક્સટી, ક્લિયર? તો બી વન બરાબર મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાય એલ ટુ રૂટ થ્રી ટુ સાઈન સિક્સટી, ચાલો તો બી વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ ટુ ઇન્ટુ ટુ એટલે ફોર રૂટ થ્રી છેદમાં ફોર પાય વાય, ફોર પાય એલ સાઈન સિક્સટી એટલે રૂટ થ્રી બાય ટુ, રેડી? ચાલો અહીંયા ફોર ફોર ઉડાડી નાખો, ઉડાડી નાખો, રૂટ થ્રી ઇન્ટુ ટુ એટલે રૂટ થ્રી એટલે થ્રી, એટલે અહીંયા આવશે થ્રી બાય ટુ, થ્રી બાય ટુ મ્યુ ઝીરો આઈ રૂટ થ્રી આવી ગયું છેદમાં પાય એલ, આવી ગયું, આ એક બાજુ દ્વારા મળ્યું. તો હવે તમે શું કહી શકો,
કે હવે ત્રિકોણની ત્રણેય બાજુ વડે ઓ પાસે કુલ ક્ષેત્ર બી બરાબર આવું થાય બી વન પ્લસ બી ટુ પ્લસ બી થ્રી, પરંતુ બી વન બરાબર બી ટુ બરાબર તો બી થ્રી છે, ત્રણે દ્વારા સરખું મળશે તો બી બરાબર થ્રી બી વન, એટલે તો બી બરાબર ત્રણ ગુણ્યા થ્રી બાય ટુ મ્યુ ઝીરો આઈ છેદમાં પાઈ એલ, થ્રી ઇન્ટુ થ્રી એટલે નાઇન, તો નાઇન બાય ટુ મ્યુ ઝીરો આઈ છેદમાં પાઈ એલ આવી ગયું. આ શોર્ટકટ સૂત્ર. તો આ ત્રિકોણ દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતું, સમબાજુ ત્રિકોણ દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આવી રીતના ચોરસ ત્રિકોણ આ બધા બાયો સાવર્ટના નિયમની મદદથી મેળવી શકે. હજી આપણે ચાલો કોઈ બીજા ખૂણાને ધ્યાનમાં લઈને મેળવીએ. આ સમજાઈ ગયું? ઓકે ચાલો નેક્સ્ટ. પરિમિત લંબાઈના આઈ પ્રવાહધારિત તાર વડે, જો આ પરિમિત લંબાઈનો એક તાર છે એવું માની લો, બરાબર ને, આ એ બી, એમાંથી વહેતો પ્રવાહી છે. તો આ તાર વડે આપેલા પી બિંદુ પાસે, અહીંયા કોઈક પી બિંદુ આપ્યો છે વાય અંતર, એ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. હવે આમાં કેવી રીતના કરવાનું તો ધ્યાન આપો. પહેલાં તો આને અનુલક્ષીને લંબ અંતર, લંબ અંતર એટલે આ તારને આમ લંબાવો, આ લંબ અંતર એટલે આ ભાગનો છેડો અને આ છેડો, આ છેડાને અનુલક્ષીને ત્યાં એ બનતો ખૂણો લંબ અંતર સાથે એ થીટા વન. હવે આ છેડો છે અહીંયા એમ લેવો પડશે ને, તો એનો આ ખૂણો આની સાથે એક જ બાજુ છે, જો આ જે છે એ જ બાજુ છે, આ થીટા ટુ. હકીકત લંબ અંતર, લંબ અંતરથી આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, રેડી, આમ હોય ધન આમ હોય ઋણ, પણ બંને આમ જ છે. જોઈ લો, આનથી આમ અને આનથી આમ જ છે, રેડી, તો એનો મતલબ એક માઇનસ આવશે. ઓકે, તો બહુ સિમ્પલ એન્ડ સોબર છે. ચાલો બાયો સાવરના નિયમ મુજબ પી પાસે ક્ષેત્ર કે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાય વાય સાઇન થીટા વન પ્લસ સાઇન થીટા ટુ, પણ લંબથી એક જ બાજુ છે બેન, હકીકત લંબથી એક આ બાજુ એક આ બાજુ હોવું જોઈએ. તો આકૃતિની ભૂમિતિ પરથી થીટા વન બરાબર પ્લસ થીટા વન અને થીટા ટુ બરાબર માઇનસ થીટા ટુ, રેડી, એ વસ્તુ અહીં મૂકો તો બી ઇઝ ઇક્વલ ટુ શું આવશે બોલો, મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાય વાય સાઇન થીટા વન પ્લસ સાઇન માઇનસ થીટા ટુ ને, એટલે ચાલો તો બી ઇઝ ઇક્વલ ટુ આવશે મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાય વાય સાઇન થીટા વન માઇનસ સાઇન થીટા ટુ, ક્લિયર? ચાલો, તો આવી ગયું. આવી રીતના જ્યારે પરિમિત લંબાઈનો તાર હોય ને એના દ્વારા પી પાસે જ્યારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું હોય તો આનું શોર્ટ, પછી આ થીટા વન અને થીટા ટુ જે આપ્યા હોય તમારે આમાં એડ કરી દેવાના, વાયની કિંમત મેળવવાની ન કીધું તો મેળવી લેવાની, રાઈટ, અને એની મદદથી આ તો નાઇન્ટી છે જ, રાઈટ, ઓકે, તો એની મદદથી તમારે મેળવી લેવાનું વાય. આપેલું હોય તો વાત અલગ છે, થીટા વન અને થીટા ટુ અહીંયા આપેલા હોય તો કિંમત મૂકી દેવાની, સાદુરૂપ આપવાનું એટલે તમને મળી જાય. આમાં પહેલું સૂત્ર નહીં ચાલે, રાઈટ, ખાસ ધ્યાન રાખજો, કારણ કે હકીકત લંબથી લંબ હોય તો લંબથી આમ હોય ને, આ બાજુનો ખૂણો આ બાજુનો ખૂણો હોય, આમાં જો આ લંબથી બે એક જ બાજુ છે, રાઈટ, ઓકે, તો એના માટે આ ખાસ ધ્યાન રાખવા જેવું છે શોર્ટકટ સૂત્ર, કે પરિમિત લંબાઈના એલ પ્રવાહધારિત તાર વડે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. તો આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો મિત્રો. આ બધા જ બાયો સાવર્ટના નિયમના ઉપયોગો છે, શોર્ટકટ સૂત્રો બધાના તારવી લીધા છે. ઓકે, ક્લિયર? આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેક્શન આપણે પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધીને આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.